કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જિલ્લા તાલુકા ને જિલ્લા પંચાયતના જે આયોજનો હોય એ આયોજનની અંદર સરકારની ગાઈડલાઈન મુજબ કલેક્ટરના આદેશથી 14 સભ્યોની નિમણૂક કરવામાં માટેની આજ ખાસ સામાન્ય સભા યોજવામાં આવી. ખાસ સામાન્ય સભામાં 13 સદસ્યની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે. એના ઉપરાંત પણ સામાન્ય સભાની અંદર ગત જિલ્લા પંચાયતના પ્રમુખની જે ગાડીની જોગવાઈ હતી 20 લાખની, પણ અત્યારે તેના ભાવ વધી જવાના કારણે અત્યારે એમાં 25,000ની જોગવાઈ એટલે પ્રમુખ સ્થાનેથી લેવામાં એ પણ મુદ્દો આવ્યો. શિક્ષણના અમારા ચેરમેનશ્રી અને શિક્ષણના અધિકારી દ્વારા નમો એપ શિક્ષણની કચ્છની અંદર શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણમાં નવા નવા કંઈ પણ જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે અભ્યાસ કરવી, નવી નવી યોજના થકી કચ્છને કેમ શિક્ષણ વધુ બાળકો સુધી અભ્યાસ કરી શકે એની નવી નવી જોગવાઈ શિક્ષણના અધિકારી દ્વારા કરવામાં આવી છે. એમને આપ અત્યારે જે આ સામાન્ય સભામાં લેવાના અને જે ઘટતી વાત છે તો આપ સૌ જાણો છો એમ ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી છે કે ટૂંક જ સમયની અંદર શિક્ષણની ભરતી કરવામાં છે. એમાં જે પણ કચ્છની ઘટ છે એને પૂર્ણ કરવા માટે ખાતરી પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન એટલે તાલુકા અને જિલ્લા પંચાયતની જે આયોજન કરવામાં આવે છે એના અધ્યક્ષસ્થાને પ્રભારી મંત્રી હોય છે, પછી કલેક્ટર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને બધા અધ્યક્ષસ્થાને તરીકે સેવા બજાવતા હોય છે. એમની 13 જણાની જે નિમણૂક કરવામાં આવે છે એ 13 સભ્યો એના અત્યારે મીટિંગની અંદર હાજર નહીં અને પોતાની કાંઈ પણ જે પોતાના વિસ્તારની અથવા કચ્છની અંદર જે આયોજન થયેલા છે તાલુકા અને જિલ્લાના એમાં એ સમાવેશ કરવામાં આવે છે. આમાં કોંગ્રેસ કે ભાજપ કે એવું કઈ હોતું નથી. જિલ્લા પંચાયતમાં સર્વસંમતિથી જે તે નામ સૂચવામાં આવે છે એને માન્ય રાખવામાં આવે છે. જેમ તમે વાત કરી એવી રીતે તો મેં આપને પણ કીધું અને સાથે જે વાત કરી એના પણ મેં વાત કરી કે આના અંદર ઓન પેપર કોંગ્રેસમાંથી ચૂંટેલા સદસ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર જ્યારે અબડાસા અને લખપતના 7 ગામોમાં મહામારી જ્યારે બીમારી આવી ત્યારે મેં પ્રમુખ સાહેબને કીધું કે માનવતાની દૃષ્ટિએ આ લોકોને જે પણ પરિવારમાં પાછળ બચ્યા છે એને સરકાર સહાય આપે રિલીફ ફંડમાંથી એવી મેં માંગણી કરી છે. અને જ્યારે આ પ્રશ્ન ઉપડ્યો ત્યારે અમે પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભારી છીએ, કારણ કે લોકો સુધી વાત પહોંચાડવી એ એકાદ માણસની વાત નથી. જ્યારે મીડિયાએ આ મુદ્દો ઉપાડ્યો, પ્રેસ મીડિયા ઉપાડ્યો ત્યારે તંત્ર જાગ્યો અને આજની તારીખ સુધી 7 ગામોમાં ટીમો કામ કરે છે. હમણાં પણ 10 ટીમો મોકલી છે. પણ જ્યારે અમારા રાજ્યસભાના મેમ્બર્સ અને અબડાસાના માજી ધારાસભ્ય શક્તિસિંહ ગોયલે 2 દિવસ આવીને કચ્છની મુલાકાત લીધી ત્યારે 2 માણસોનું મૃત્યુ થયો હતા, ત્યારે જ કીધો તંત્રને કે તમે જાગો, રોગચાળો ફાટી નીકળશે. પણ એમાં ક્યાંક આ લોકો વિલંબ કર્યો એટલે જ 19 માણસોનું મૃત્યુ થયા. તે પછી આ લોકો ટીમો ઉતારી પણ હજી સુધી કોઈ લેબમાંથી એવો રિપોર્ટ નથી આવ્યો કે કારણ શું લોકોનું. અને મેં બીજી વાત એ પણ કરી કે ઉદ્યોગ હોય જરૂરી હોય પણ લોકોના જ્યારે જીવ લેતા હોય અને કુદરતી વેન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કોઈ પણ સરકાર એને કુદરતી વેન આપી શકતી નથી. કોઈ હું અત્યારે માંગણી કરું કે મને આ કુદરતી વેનની જગ્યા આપો પણ એ આપવાની જોગવાઈ રહેતી નથી. છતાંય આ લોકો ઉદ્યોગ પોતાની દાદાગીરીથી કુદરતી વેન બંધ કરી ગામડા નીચે આવી ગયા છે અને આ લોકોના બંધ પારા ઉપર આવી ગયા છે. આજે પણ જખોથી માંડી કેરા, જાના કોસા તમામ ગામો ભારાવાન, વાલાવારી અને હમણાં એક પ્લાન્ટ ચાલુ કર્યો છે, પહેલાં સાંગી પાસે હતો ત્યારે અમે વિરોધ કર્યો તો બંધ છે, પણ અત્યારે અડાણીવાળા પાવર પ્લાન્ટ બંધ કર્યો છે. તો ત્યાં એક વાલાવારી કરી ગામ છે એની અંદર 2 બહેનો ગુજરી ગઈ હતી. અહીંયા પણ એ બીમારીનું મહામારીનું કારણ એ હોય છે કે ઉદ્યોગોની તમામ ડસ્ટિંગ રેજી એ લોકોના ગામ ઉપર આવે છે. અમે હમણાં ગયા તો ગામ લોકો વાત કરતા હતા કે આ ગામમાં 40 કિલાથી ઉપર માણસ ન મળે, અમે ડસ્ટિંગ ખાઈ ખાઈને અમારા જાનમાં સુધાર નથી આવતો. ત્યારે એ ઉદ્યોગો જો લોકોની જીવાદોરીથી ચેડા કરતા હોય તો આવા ઉદ્યોગોની જરૂર ન હોય. અને ઉદ્યોગો પણ પોતાનું ફરજ નથી નિભાવતા. જ્યારે હેરિંગ હોય, કલેક્ટરશ્રીને મેં હમણાં કીધું લખપતમાં સાહેબ હેરિંગ હોય ત્યારે એ લોકો મોટી મોટી વાતો કરતા હોય કે અમે સામાજિક દાયિત્વ નિભાવશું, CRC ફંડ આપશું, આટલી લોકોની સેવા કરશું, છોકરાને ભણવા માટે સ્કૂલ બસ આપશું, દવાખાના ચાલુ કરશું. પણ અત્યારે તમે જો જેમ અંગ્રેજો લૂંટીને હાલ્યા ગયા છે એવી જ રીતે આ લોકો ઉદ્યોગો લૂંટવા બેઠા છે. બાકી કચ્છ માટે કોઈ પણ ઉદ્યોગ આગળ આવી
અને જો ખરેખર ઉદ્યોગો કચ્છમાં કંઈક વિકાસનું કામ કરતા હોય તો આજે કચ્છ ધમધમ તો લાગે. મેં અગાઉ પણ વાત કરી હતી કે ભચાઉથી માંડી ભુજ અને ભુજથી માંડી નાણસર સુધી, કારણ કે સેન્ટરનું રોડ છે, ફોર લેન હોવું જોઈએ. અત્યારે સાહેબ અમને દયા પરથી આવવું હોય, આ અશ્વિનભાઈ બેઠા છે, પણ અત્યારે એ મથલનું રોડ બંધ હોય, અમારે 4-6 કલાક પેશન્ટ ત્યાં મરી જાય તો મરી જાય, ચાલુ વરસાદમાં અમે આગળ આવી ન શકીએ. અત્યારે ખરેખર ભુજથી માંડી અને નાણસર સુધી ફોર લેનની જરૂરી છે. એવી કોઈ મંત્રકક્ષો યોજના લઈ આવે જેથી ફોર લેન બનાવે તો આખો સેન્ટરનું રોડ છે, લોકો 2 કલાક 1.5 કલાકમાં પહોંચી શકે. પણ અત્યારે અશ્વિનભાઈને ખબર છે, અમે 4 કલાક જે મોટા મીઠાના ટોલા આવે છે ને, જાણે ટ્રેન આવતી હોય અમે સાઈડ ના કાપી શકીએ, સામે ગાડીઓ આવતી હોય, માણસોને મૃત્યુ થઈ જાય પણ તાત્કાલિક પહોંચી ન શકીએ એવી પરિસ્થિતિ છે. અને બીજી વાત કરી મેં લોકોની, જે ભૂર જીવાદોરી પાણી છે, અત્યારે નર્મદાની વાતો કરે છે પણ આજની તારીખમાં કચ્છમાં અમુક ગામડામાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. લોકોના મૃત્યુ થવાના કારણ પાછળ પાણીનું પડે તો ગંદો પાણી, સમયસર લોકો ટાંકા સાફ ન કરી એવી પરિસ્થિતિ છે. અમે ફોન કરીએ તો જિલ્લાના અધિકારી પણ પાણી પુરવઠાવાળા ફોન ઉપાડતા નથી. પણ અત્યારે તંત્રને ધ્યાન આપવું જોઈએ કે વરસાદ બંધ થયા પછી સ્વાભાવિક રોગચાળો આવતો હોય, પણ આ વખતે તો બહુ મહામારી થઈ છે, એની અંદર વધુ ધ્યાન આપે એવી આશા રાખીએ.